अंजार वाल्मीकि समाज द्वारा रामदेवजी महाराजना मंदिरना निर्माण माटे संतो अने अंजार वाल्मीकि समाजना आगेवानो द्वारा भूमिपूजन करवामां आव्युं। અંજાર વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી વિજયજીરામ સોલંકી, આજે હું મારી સમાજનો ગૌરવ કરું છું કે મારી સમાજે મને કાંધેથી કાંધે મિલાવી આ ભગીરથ કામમાં મને સાથ અને સહકાર આપેલો છે, તે બદલ શ્રી દાતાવ શ્રી આપણે 10-9 સમાજ જે માંડવી, ભુજ, અબડાસા, હાજીપુર, ગાંધીધામ, કંડલા અને મુંદ્રાના સહયોગથી આ મંદિર બની રહ્યું છે અને ખૂબ એવા દાતાઓએ સાથ અને સહકાર આપેલો છે, તે બદલ હું સૌનો અભિનંદન આપું છું। આજ રોજ અંજાર વાલ્મીકિ સમાજ દ્વારા રામદેવજીના મંદિરની ભૂમિ નિમિત્તે સર્વે કચ્છ જિલ્લોના તમામ આગેવાનો, પ્રમુખશ્રી તથા અમારા રાજકીય નેતાઓ ભૂમિપૂજન અને પ્રમાણમાં આજે ભૂમિપૂજન સૌ સાથે ભેગા મળી અને આ કાર્ય કરી રહ્યા છીએ અને તેઓનો અમને પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે, તે બદલ તમામ કચ્છ જિલ્લા વાલ્મીકિ સમાજના આગેવાનો, મિત્રો, ભાઈ બહેનોનો પૂરેપૂરો સાથ સહકાર મળેલ તે બદલ હું સૌનો આભારી છું। મારું નામ નીલભાઈ વિનોદભાઈ લઢેર, ગામ અંજાર, વાલ્મીકિ સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ જયરામભાઈ સોલંકી, ઉપપ્રમુખ શ્રી ડાયાભાઈ જયરામભાઈ સોલંકી, મંત્રી શ્રી રમેશભાઈ ખોડાભાઈ વાઘેલા, સહમંત્રી મંત્રી શ્રી નરેશભાઈ ધરમસિંહભાઈ પુરબિયા, એમના બધાના સહયોગથી અમારું જે મંદિર છે 80 વર્ષ જૂનું હતું અને નવું નિર્માણ કરવા જઈ રહ્યા છે, આ બધાના સહયોગથી અમારા વાલ્મીકિ સમાજના અખિલ કચ્છ બધા તમામ મળીને અમને સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બધાનો સહયોગ મળે, જે કિશોરભાઈ છે, ચમનભાઈ છે, એવા સારા સારા બધા લોકો, નવીનભાઈ છે, એવા બધાએ સાથ સહકાર અમને આપેલ છે, એ બધાના સાથ સહકારથી અમે આ આયોજન કરી રહ્યા છીએ, રામદેવજી મહારાજ પૂરું કરે એવી અમારી આશા છે। જય રામદેવ। ગામ નખત્રાણા કિશોરકાંતજી કબીરા, આજે ખરેખર વાલ્મીકિ અંજાર સમાજે જે કામ કર્યું છે તે બદલ હું એમના સમાજના પહેલા પ્રથમ તો હું એના વડીલને ધન્યવાદ દઉં છું, દાયા જયરામ પઠાણને, કારણ કે આ વડીલે આવી સલાહ અને આવી સૂચન દીધી ત્યારે આ બધા આગેવાન થઈને હાલ્યા, તે બદલ હું એમનો પહેલો તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બીજી વાત કે ખરેખર જ્યાં જ્યાં અંજાર વાલ્મીકિ સમાજે જ્યાં જ્યાં પણ આમ વાંચા નાખી છે ત્યાં વાંચા ફેર ગઈ નથી। સૌ પ્રથમ જ આજ જમણવારના દાતા શ્રી એવા આપણા શ્રી માંડવી વાલ્મીકિ સમાજના પૂર્વ ખજાનજી એવા શ્રી નવીનભાઈ ટપુભાઈ નારોલા, એમને આજે ભૂમિપૂજનનું જમવાનું પણ એમને આપ્યું અને જે આ મંદિર બને છે એના પૂર્ણા ભાગના દાતા એવા ચમનપુંજા સિંગાણા ગામ વાયોર પહેલેથી કરીને છેલ્લે લગી અંજાર સમાજને કીધું છે કે કાંઈ પણ ખૂટવત થાય તો મને જાણ કરજો। આજ રોજ અંજાર વાલ્મીકિ સમાજ તરફથી આ રામદેવજી મહારાજના મંદિરના પુનર્નિર્માણ માટે 80 વર્ષ પહેલા આપણા વડવાઓ બનાવી ગયેલા આ મંદિરને હવે અંજાર વાલ્મીકિ સમાજ નવીનીકરણ કરવા જઈ રહ્યું છે। આજે ત્રિકમ સાહેબ સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસ સાહેબના હસ્તે આ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। સમાજના તમામે તમામ આગેવાનો શ્રી કચ્છમાંથી તમામ પધારેલા સમાજના આગેવાનશ્રીઓ, ભાઈઓ તથા બહેનો, આ મંદિરના નિર્માણ માટે અંજાર વાલ્મીકિ સમાજ બહુ સારું એવી મહેનત કરી રહ્યા છે। આ એક ભગીરથ કાર્ય છે, આ મંદિરના નિર્માણ માટે બહુ મોટો ખર્ચ છે અને અંજાર વાલ્મીકિ સમાજ આ મંદિરના નિર્માણ માટે બહુ જ મહેનત કરી રહ્યા છે અને આ મંદિર ઝડપથી બની જાય એવી હું આ અંજાર વાલ્મીકિ સમાજને શુભકામનાઓ આપું છું અને જલ્દી સરસ આ મંદિરનું નિર્માણ થાય એવી મારી શુભેચ્છાઓ અંજાર વાલ્મીકિ સમાજ। અંજાર મુકામે વાલ્મીકિ સમાજની અંદર જે છેલ્લા 80 વર્ષથી મંદિર હતું અને
નવીકરણ માટે કરી અને 10 તારીખ અને નવેસરથી બનાવવાનું છે. એના માટે કરીને આજનો આ પ્રોગ્રામ ભૂમિપૂજનનો પ્રોગ્રામ હતો. અમારે ત્યાં ભૂમિપૂજનની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ગ્રામ્ય સદસ્યો તેમજ સમગ્ર કચ્છના આગેવાનો શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને વહેલી તકે અમે બધા સાથે મળી અંદર વાલ્મીકી સમાજને સહકાર આપી અને વહેલી તકે મંદિરો ઉભી થાય એવું આયોજન ઘડેલું છે. અને હું મીડિયા માધ્યમ દ્વારા બધાને અપીલ પણ કરું છું કે આ મંદિરની અંદર નાની અનામી દાતાઓ શ્રીઓ સહયોગ આપે એવી નમ્ર વિનંતી.